મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 4 નવેમ્બર, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 6 અને 7 નવેમ્બરે ગુજરાતના દીવ તેમજ દ્વારકાના દરિયાકાંઠે મહા વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન 100 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવાઈ છે. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બંને જિલ્લામાં રાહત બચાવ તથા સાધન સહાયની કામગીરી માટે મેનપાવર તથા વાહનો સાધનોથી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. બંને જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાડવામાં આવ્યા છે, તેમજ માછીમારોને દરિયામાં નહીં જવા સૂચના આપવામાં આવી છે. જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ વીરપુરના સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મજયંતિની ભક્તિભાવ સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ નિમિત્તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર તથા આસપાસના વિસ્તારોમાં વસતા સમસ્ત લોહાણા જ્ઞાતિના જ્ઞાતિજનો માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધુ જ્ઞાતિજનોએ સહપરિવાર પ્રસાદનો લાભ લીધો હતો. આ સમૂહ ભોજન પૂર્વે પ્રદર્શન ગ્રાઉન્ડમાં પૂજ્ય જલારામ બાપાની આરતી કરી સારસ્વત બ્રાહ્મણનું જ્ઞાતિ ભોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ નોબતના તંત્રી શ્રી પ્રદીપભાઈ માથવાણી, લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ, સિનિયર એડવોકેટ ભરતભાઈ સુખપરિયા, વજુભાઈ પાબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં હાપા તથા સાધના કોલોનીમાં આવેલા જલારામ મંદિરમાં સાંજે મહાઆરતી, અંડકૂટ દર્શન તથા સર્વજ્ઞાતીય સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો જલારામ ભક્તોએ લાભ લીધો હતો. જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા, દ્વારકા, ભાટિયા, રાવલ વગેરે શહેરોમાં પણ શોભાયાત્રા, અંડકૂટ દર્શન, મહાઆરતી, ધ્વજારોહણ તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં રોગચાળો કાબૂમાં આવવાનું નામ લેતો નથી. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં વધુ 137 દર્દીઓ ઉમેરાયા છે. ડેન્ગ્યુના કારણે દાત્રાણા ગામના એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પણ દરરોજ ઓપીડીમાં 1,000થી વધુ દર્દીઓ ઉમટે છે. સલાયા નાકા પાસેના એક જ પરિવારના 12 સભ્યોને ડેન્ગ્યુનો રોગ લાગુ પડ્યો હોવાનું જાહેર થયું છે. બંને જિલ્લામાં સરકારી હોસ્પિટલ, ખાનગી દવાખાના તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, અને સાથોસાથ વરસાદ તથા મિશ્ર ઋતુના કારણે રોગચાળો વધુ વ્યાપક બને તેવી દહેશત છે. જામનગરની સરકારી એમ્પિશા મેડિકલ કોલેજમાં આગામી દિવસોમાં મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન થનાર છે. સરકારે જામનગર મેડિકલ કોલેજમાં ધારાધોર પ્રમાણે સેટઅપ અને તબીબી શિક્ષકોની સંખ્યા પૂરતી હોવાનું દર્શાવવા માટે રાજકોટ, ભાવનગર, અમદાવાદ વગેરે શહેરોની મેડિકલ કોલેજમાંથી શૈક્ષણિક વર્ગોમાં ફરજ બજાવતા 49 તબીબી શિક્ષકોની તાબડતોબ બદલીના આદેશ કર્યા છે. ઇન્સ્પેક્શન પૂરું થયા પછી આ તબીબી શિક્ષકો પાછા મૂળ સ્થળે ગોઠવણ મુજબ બદલી થઈ જશે. જામનગર જિલ્લામાં સંભવિત મહા વાવાઝોડા સંદર્ભમાં એનડીઆરએફની 1 ટીમ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 5 ટીમ આવશે. આ ઉપરાંત જામનગર શહેરમાંથી જોખમી મોટા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની જાણ કરી લોકોને સાવચેત રહેવા તથા સલામત સ્થળે રહેવા અનુરોધ કર્યો હતો. જામનગરમાં લશ્કરના વિવિધ કેટેગરીની જગ્યા ભરવા ભરતી મેળો યોજાયો છે. પોલીસ હેડક્વાર્ટરના મેદાન પર યોજાયેલા આ ભરતી મેળામાં 2804 નોંધાયેલા ઉમેદવારોમાંથી 1878 ઉમેદવારો હાજર રહ્યા હતા. દોડ પરીક્ષામાં 1202માંથી માત્ર 171 યુવાનો ઉત્તીર્ણ થયા હતા. આ ભરતી મેળાની પ્રક્રિયા તારીખ 13 નવેમ્બર સુધી ચાલશે. લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા આવેલા ઉમેદવારો માટે જરૂરી સુવિધાઓના અભાવને કારણે ઉમેદવારોને ભારે હેરાનગતિ સહન કરવી પડી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.